ગૂગલ ઉપરથી પૂછી દઉં. પ્રશ્નો કાઢો ખોદીન ખોદીન. ગૂગલ કેમ પૂછો કે સર? ગૂગલ ની ટોપ 5 સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન્સ છે. આજે વ્યવસ્થિત શક્તિ જે કીધી હમણાં આપણે મામાએ વાત સ્વભાવે છે, તો વ્યવસ્થિત શક્તિ આ મૂર્ત રૂપે છે કે અમૂર્ત રૂપે છે? વ્યવસ્થિત શક્તિ પોતે મૂર્ત રૂપે કે અમૂર્ત, એટલે બોડી એટલે આમ મૂર્તિ સ્ટાઇલ નું છે કે કઈ ચેતન શક્તિ નથી? વ્યવસ્થિત શક્તિ એ ચેતન શક્તિ નથી, આત્માના જેવી ચેતન શક્તિ નથી. મૂળ રૂપે છે એટલે કોઈ બોડી હશે, એટલે કશું ફિઝિકલ કશું સબસ્ટન્સ હશે? ફિઝિકલ નહીં, સાયન્ટિફિક નથી દાદા ભગવાન, તો સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. વ્યવસ્થિત શક્તિ ઇઝ ઇક્વલ ટુ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. કાકી એક વસ્તુ મને મુજબ જે આખું આઈ સ્ટડી ધેટ, આખું અંગ્રેજી જે વાક્ય છે હવે એને ગુજરાતીમાં કેમ ન કહેવું? વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા, વૈજ્ઞાનિક શું? સંયોગિક પુરાવા, સંયોગિક. હવે એને બહુ ડિટેલ્સમાં સમજાવ્યા તો અઘરું પડે તમને, એટલે એમણે કંઈક વ્યવસ્થિત શક્તિ એક નામ આપી દીધું. એવું જલ્દી સમજાઈ જાય ને? એટલે વ્યવસ્થિત વ્યવસ્થિત નહીં, વ્યવસ્થિત થઈ ગયો, વ્યવસ્થિત શક્તિ આપી દીધી. એક નામ આપ્યું હોય તો બીજું નામે આપી શકાય, એવું કશું નહીં. વ્યવસ્થિત થઈ ગયું, શેનું વ્યવસ્થિત થયું? આમાં આપણે કઈ વ્યવસ્થિત કર્મનું, તમે જે કર્મના બીજ નાખેલા એનું વ્યવસ્થિત આવ્યું. કોઈ એનું ફળ આપવા માટે કોઈની જરૂર છે નહીં. આજે તો સૂર્ય રૂપા જેવો એવું ના થાય, તારા પવન જ્યાં જરૂર છે એવું જ છે. આમ જોવા તો પ્રકૃતિ જ છે ને, પ્રકૃતિ ભગવાન કરે છે. આપણે ભગવાન ભગવાન કરી નકો મળે એમ, કારણ કે એમાં જે ટાઈમ બગાડવા જેવો નથી. આપી દો વ્યવસ્થિત શક્તિ, ખાવાનું ખાધું એટલે વિટામિન્સ બ્લડ બધું મળે, બધું એનું કામ કર્યા જ કરે છે. મેકલી લેબોરેટરી કામ કરતી હોય તારે જુદું ના પાડી કરે, આ તો વાળું ફટ ફટ બોલું કરે જ કરે છે. સવારે જઈને સડ્ડા ઉપર પાસ ઉઠી ગયા, કશું કરતા નથી, ખાઈ રૂઈ ગયા. તારું કામ કરે સમજો, એટલે કે અસ્તા ભગવાન કહે છે કે પાંચન શક્તિમાં હું છું તમારી અંદર. આમાં ક્રોધમાન માયા રૂપ જે કસાય છે આપણી અંદર, એ તો બધા ઠોચીન ઠોચીન ભરેલા છે આપણી અંદર, ઠોચીન ભરેલા છે. હવે આપણે હવે હરેક અવસ્થા ઊભી થાય અને એમાં આપણે બધા આપણા ક્રોધમાન માલમાં જો કરીએ તો એ તો અનાદિ અનંત બધા અંદર ભરેલા જ છે, આપણે ખૂબ ભરેલા છે આપણી અંદર. તો પછી એ કર્મોને
એ કષાયોને આપણે ઓછા શી રીતે કરવા, કાઢવા શી રીતના? જ્ઞાનથી. પરમાણુ બહાર નીકળે છે, એટલે ક્રોધ કહેવાતો જ નથી. ક્રોધ અને ગુસ્સામાં ડિફરન્સ શું? બહુ ફેર ના કહ્યું, આપણે તાંતો હોય તો ક્રોધ કહેવાય. તમને અંદર તાંતો રહેતો હોય તો એને ક્રોધ કહેવાય, અને એમનામ કોઈના ઉપર ગુસ્સે થઈ ગયા હોય તો ગુસ્સો છે. તમારા મનમાં એનું કંઈ છે એટલે તમને તાંતો ના રહે. કોઈક માણસ કશું બોલીને ગયા પછી અઠવાડિયા પછી મળે તો તમને અંદર એનો તાંતો રહે, ક્રોધ કહેવાય. ક્રોધ એ કર્મનું બીજ નાખે છે, તમે કોઈના ઉપર ગુસ્સે થઈ ગયા પછી એ ગુસ્સે થયા પછી તમે અંદર કહો કે આના ઉપર ગુસ્સો કરવા જેવો જ છે, એ ક્રોધ થઈ ગયો. ભાવ થયો છે એટલે તમે હવે પેલો જે ક્રોધ થયો પહેલા ગુસ્સો થયો ને એને તમે એક્સટેન્શન આપ્યું, વધ્યો એ ભાવ બગાડ ભાવ કર્યો. આપણે બધા દુનિયાના બધા ધર્મો સંતો બધા આટલે સુધી આવીને અટક્યા કે ક્રોધ ખરાબ, માન ખરાબ, લોભ ખરાબ, એવું બધું બધા સમજ્યા. એ બધા કે કરે છે કે કાઢી નાખો, કાઢી નાખો, ના રાખો, ના રાખો. આપણે કઈ બી રહ્યો છે, અમે તો થાય છે, અમે જતા નથી, અમે બધું જાણીએ છીએ તો જતા નથી. એનો કોઈ રસ્તો બતાવો તો કે રસ્તો નથી ભાઈ, એમાં તમારે સમજવું પડે, તમારે આમ કરવું પડે, ફલાણું કરવું પડે. કોઈ બધા જાત જાતના ઉપાય બતાવે કે બહાર જઈને બોલો અને નીકળી જાય તમારો ક્રોધ, ભીતર જઈને બોલો જાત જાતના ઉપાય. દાદા ભગવાન એનો સાયન્ટિફિક ઉપાય બતાવે. તમારા ક્રોધ ને ખોરાક આપવાનો બંધ કરો. બધા ક્રોધ, માન, માયા, લોભ બધા ખોરાક થી જીવી રહ્યા છે. તો કે કયો ખોરાક આપો છો? તો કે જયારે આપણે ક્રોધ થાય ત્યારે ક્રોધ કરવો જોઈએ એવો ઓપિનિયન જે આપીએ એને ક્રોધ નું ફૂડ કહેવાય. એનાથી જીવે છે. નાનો છોકરા ઉપર તમે ગુસ્સે એકદમ થાવ પછી એ કહે કે આ આટલા નાના છોકરાને કંઈ એટલું બધું કરવાની જરૂર નથી તમારે. આપણે કે નાનો હશે નહીં કરીએ તો મોટો થશે તારે આમ થશે તેમ. એટલે આપણે શું કરીએ કે આપણે જે ગુસ્સો કરેલો છે એ સાચો જ છે, કરવા જેવો છે, એવું કરીએ. એટલે એનાથી શું થયું તો પેલો જે ક્રોધ છે એને ફૂડ મળ્યો. આ તમે એને સર્ટિફિકેટ આપ્યું કરવા જેવું છે આ બધું, એટલે એ બધા જ કરશે, જીવ્યા જ કરશે. તો કે હવે એને કાઢવો હોય તો શું કરવું જોઈએ? તો કે એવું બોલવાનું કે ભાઈ આ જે ક્રોધ થયો, મને ગુસ્સો આવ્યો, એ મારી વીકનેસ છે, ખોટી વસ્તુ છે, પસ્તાવો કરવા. જો એવું કર્યું એણે તો પેલો ક્રોધ છે ને એ ધીમે ધીમે ખલાસ થવા માંડશે. કારણ કે એને એને ખબર પડી કે આવું વીકનેસ છે એવું બોલે છે. આ તો 10 જણ બેઠા હોય, 25 જણ બેઠા હોય અને એ 25 જણ તમને કહે કે ભાઈ તમે આ ક્રોધ કરે બહુ સારું ના કહેવાય, તમે તરત જ કહો કે હા એ મારી વીકનેસ છે એવું બોલ્યા, ક્રોધ ખલાસ થવા માંડે. ખોરાક મતલબ બંધ થઈ ગયો, એને ખોરાક ના આપ્યો. તમે તમે તમારી ભૂલ સ્વીકારી તરત જ, હા કે ના આવું ના હોવું જોઈએ.
આપણે જો બધાની વચ્ચે પાછું એવું બોલ્યા કે તમને શું અમત પડે, આ તો કરવા જેવું જ છે, સીધા ના રહે નહીં તો સીધા ખોરાક આપ્યો એટલે ખોરાક ક્રોધ વધે, ક્રોધ વધે. બીજા કશાયો ને એવી રીતે ખોરાક થી થતો માન માયા લોભ, બધાનો પ્રતિનિધિ છે ક્રોધ, માન માયા લોભ બધા ચાર જોડેલા ચાર વસ્તુ ધીમે ધીમે બહાર નીકળે તો પછી ભગવાન થઈ ગયા. નબળે વીકનેસ કહેવાય, સારું ના કહેવાય મારું, એવું બોલો તમે તો ખલાસ થઈ જાય. ક્રોધ આવો એ કર્મનું ફળ, અને પછી એના ઉપર આપણે ઓપિનિયન આપે કે કરવા જેવો છે એ કર્મનું બીજ. એટલે ક્રોધ આવે છે એ કર્મનું ફળ છે. હા, ક્રોધ આવે છે, ગુસ્સો આવી ગયો એ તો બધું એની જોડે કર્મનો હિસાબ છે. એ થયા પછી તમે શું કરો છો, અંદર શું ઓપિનિયન આપો છો, કરવા જેવો છે કે નથી કરવા જેવો, એ તમારું જ્ઞાન છે. અંદર નથી કરવા જેવું, આ સારું નથી તો સવડું થાય, તો સ્ટોપ થવા પડે, સ્ટોપ થવા પડે, ખોરાક બીજ ના પડે એના એના પ્રતિક્રમણ કરી, તમારી સંમતિ ના હોય એટલે બીજ ના પડે, બીજ ના પડે, તમારી સંમતિ હોય. લોકો બહાર બંધ કરવા જાય છે, એટલે સંમતિ કોણ, અહંકાર આપે કોણ આપે છે, જ્ઞાનની સમજણ, આપણી જ્ઞાનની સમજણ આવે ને પછી એને સંમતિ ના આપે, આ સારું ના કહેવાય. અને જ્યાં સુધી એની જ્ઞાનની સમજણ નથી આવી ત્યાં સુધી એ કે ના આવું, એને જ્યાં સુધી લૌકિક જ્ઞાન છે, આ લોકોએ સાંભળેલું જ્ઞાન છે કે ભાઈ આ જગત ચલાવવા, લોકોનું ચલાવવા, કરવું પડે, એ જ્ઞાનથી એ સંમતિ આપે. અને ભગવાનનું દર અસલ અલૌકિક જ્ઞાનથી એને સંમતિ ના આપે, એને થાય કે આ ખરાબ છે. એટલે બંને જ્ઞાન કામ કરે, ત્યાં લૌકિક જ્ઞાન હોય એ સંમતિ આપે, અને અલૌકિક જ્ઞાન હોય એ સંમતિ ના આપે, એવું કે કા નહીં કરવાનું, તો વિકનેસ કહેવાય. એટલે જ્ઞાન રોકે આપણને, એટલે જાણવાની જરૂર છે ને આ સત્સંગની કિંમત શું, તો કે આ બધી સમજણ અંદર ફિટ થતા 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 તમને એની મેળે જ પછી કામ કરશે. સત્સંગ એટલે શું, તો કે આ બધી સૌની સમજણો આપણને ફિટ થતી જાય અંદર, અંદર છે ને બધી સમજ બધું ફિટ થતા 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 એવું સરસ થઈ જાય, એની મેળે પછી વર્ક કરશે, બધા પઝલ સોલ્વ કરી આપશે, બધું સોલ્વ થશે, સોલ્વ થાય, સત્સંગ ફિટ થાય, એમ કીધું એનું એનું લૌકિક જવાબ મળે એટલે હા. એટલે ભાઈ પઝલ બધા જાણતા હોય એવો સત્સંગ, એમાં શું હોય તો કે ભગવાન કરતા છે, ભગવાન આ બધું કરે છે, કર્મનો આમ છે, એ બધી વાતો હોય, ધાર્મિક બધી વાતો હોય કે જે નાનું બાળક એ જાણે છે અને સંતે જાણે છે, બે હરખાત છે. 10 વર્ષનો છોકરો જે જાણે, ચોર જાણે છે, પેલો સંતે જાણે છે, બે હરખું જ જાણે, ભગવાન ચલાવે છે, ચોરને ખબર છે બધું કર્મની ચાલે, પેલા સંતને ખબર છે કર્મની ચાલે, એનો ફેર શું. એ લૌકિક જ્ઞાન છે બધું, બધા લોકો જાણતા હોય, તો લૌકિક જ્ઞાન વાળો જે સત્સંગ છે એ ખાલી કુસંગમાં ના જવાય એટલા માટેનો જ છે, બીજું આગળ કામ લાગવાનું નથી. કોઈ આવી ને અર્જીદાઈ આગળ
હું ખોલું ખોલું તેને સાંભળો સત્સંગ કરો એટલે લૌકિક આ બધું જ્ઞાન નહીં લૌકિક જ્ઞાન છે ખબર છે કે ઘેર જઈશું ને તો અર્ષિતા ના હાથર રોટલા ખાવાના છે, ભાણિયો ના હાથર રોટલા નથી ખાવાના. લૌકિક જ્ઞાન એનો જે સત્સંગ છે એ કેવો છે તો કે આપણે લપસી ના પડીએ ત્યાં સુધી રાખે આપણને. પેલો જે ગુરુ છે એ ગુરુ લૌકિક જ્ઞાન માં છે, એને જ લૌકિક જ્ઞાન થયેલું છે, તેથી આગળ નું એની પાય નથી. અને જ્ઞાન એ જ્ઞાનીના હૃદયમાં હોય છે. જ્યારે આપણે જ્ઞાન હોદીએ છીએ ચોપડીમાં, ચોપડીમાં તો શબ્દો હોય, બધા શોધે ક્યાં જ્ઞાન ચોપડીમાં વધે છે. આજે ચોપડી નહીં, ખરું જ્ઞાન એ તો જ્ઞાનીના હૃદયમાં હોય, જ્ઞાનીને શોધવાની જરૂર છે. તમે કૃષ્ણ ભેગા થાય તમારે ગીતા વાંચવી પડે કે આવી જાય ગીતાના અનેક અર્થો કાઢશે પછી, એટલે એમને શું કર્યું એમાં લખવું પડ્યું કે મારી ગીતા 100,000 માણસો વાંચે તો 100,000 માંથી 1 માણસ એવો નીકળશે કે એના સ્થૂળ અર્થને સમજી શકે, આત્મજ્ઞાન થશે એને ટૂંકમાં, સ્થૂળ અર્થ સમજે, સૂક્ષ્મ નહીં. પછી 100,000 માણસો સ્થૂળ અર્થ વાળા ભેગા થાય, એમાંનો એક એવો નીકળે જે સૂક્ષ્મ ને સમજી શકે. એવા સૂક્ષ્મ વાળા 100,000 ભેગા થાય, એમાંનો એક સૂક્ષ્મ તર સમજી શકે. આપણને તો આપણી વાઈફ ની વાત નહીં સમજાતી, કૃષ્ણની વાત તો કઈ સમજાય. અહીં જીવતા આમે હોય એની વાત આપણને એકબીજાની જલ્દી સમજાતી નથી હોતી. જ્ઞાની પદ સુધી પહોંચ્યા, એવા જ્ઞાની કે એમના જેવું જ્ઞાન એ બધાને કરાઈ શકે એવા જ્ઞાની, એવા પદ ઉપર એ પહોંચેલા છે. એકલા જાણી બેઠા નથી, એમને જે જાણ્યું બધા જણાઈ શકે, આપણે એમના જેવા થઈ શકીએ હાલત. એમની કિંમત રહી નહીં, ટોપી પહેરતા હતા બધું દેખાય એવું.
માણસો એવું પછી ખબર ના પડે. તો કૃષ્ણ ભગવાન ગયા પછી ખબર પડે કે આ ભગવાન હતા. દાદા ને ગયા પછી ખબર પડે કે દાદા કૌરવો જોડે રહ્યા, બધા પાંડવો જોડે રહ્યા, કે બધા સમજ્યા નહીં. નતા સમજ્યા, એ તો અર્જુનને સમજ પડી. હા, ભાલેનું કામ થઈ ગયું, મોક્ષ જતો રહ્યો. અર્જુનનું કામ થયું એટલે શું? તો કે અર્જુનને પ્રશ્નો હતા એ એમની પાસે આવે. કારણ કે જ્ઞાની આપણને ક્યારે કામ લાગે છે? તો કે આપણું એવું ઉપાદાન, આપણી એવી તૈયારી અંદર થાય ત્યારે એમને ભેળા થાય. ઉપાદાન થી અપાદાન. ઉપાદાન એટલે શું? તમારું ઉપાદાન એટલે શું? જેમ તમે નવમું ધોરણ પાસ કર્યું તો દસમા ધોરણ માં જાઓ, નવમું પાસ ના કર્યું દસમા માં જાઓ તો દસમા નું સહાયક કામ શું લાગે? આપણે દસમા ધોરણ માં જઈને બેઠા, દસમા ધોરણ નો સહાયક સમજાવતો હોય એ કામ ક્યારે લાગે? એના લેવલે પહોંચ્યા હોય. નવમું પાસ કરીને આયા હોય તો કામ લાગે. ઉપાદાન. આપણે પહેલું ધોરણ પાસ કર્યું ના અંદર અમારો સાહેબ મળે આપણને કશું કામ ના લાગે. ઉપર થઈ જાય બધું. હા, એવું ના, એટલે આપણને ફિટ ના થાય એની વાત કશે. એવું કૃષ્ણ ભગવાન બધાને મળતા હોય પણ અમુકને ફિટ થાય એમની વાત. કેમ? તો કે પેલું જે એનું ઉપાદાન એટલે કે એની અંદરની એવી તૈયારીઓ, એની સમજણ શક્તિની તૈયારી હોય ને, એટલે વાત કેમ પેલા સમજાય જાય. બાકી બધાને સમજાય નહીં પાછું. કારણ કે પેલાનું ઉપાદાન એવી પેલું પાસ થયેલું નથી ને અંદર, એવી આગળ ડેવલપમેન્ટ થયેલું નથી. પણ એક્ચ્યુઅલી ખરેખર જોવા જાવ તો વ્યાસ મુનિની એક રચના છે. હા, રચના છે એ તો. કૃષ્ણ ભગવાન રિયલી હતા કે પછી વ્યાસ મુનિ રચના બનાવેલી એક મૂર્તિ છે? ના ના ના, રચના છે નથી. રચના એટલે એવું નથી કે ખાલી કાલ્પનિક છે. એ હકીકત વસ્તુ બનેલી છે ને, કરી છે એમને. ગીતા એ કૃષ્ણ ભગવાન યુદ્ધ મેદાનની અંદર એ બોલેલા છે એમના શબ્દોથી, એમના વાણીથી બોલેલા છે અને આ બનેલી છે. અર્જુને પૂછ્યા છે અને એ જે બોલ્યા છે એનાથી બનેલું છે, એ હકીકત બનેલી છે. કાલ્પનિક વસ્તુઓમાં હંમેશા ભક્તિ હોય, શૃંગાર વિશેની વાત હોય, ચમત્કાર વિશેની વાત હોય, એવું બધું હોય. કાલ્પનિકમાં જ્ઞાન ના હોય. આપણે કોઈ સંત નું કે કોઈ ભગવાન ના ચમત્કારો વિશે, એમના જીવન વિશે એવી બધી વાતો હોય એ કાલ્પનિક બની શકે. પાણી ઉપર ચાલતા બધી બહુ વિદ્યાઓ છે, અનંત વિદ્યાઓ. એ કેવી રીતે લોકો વિદ્યા શીખ્યા? લોકો મંત્ર વિદ્યા છે. ત્રણ જાતિ બધી વિદ્યાઓ છે મુખ્ય. એ કાળચક્રની અંદર એ ત્રણથી ચાલ્યા કરે છે. અત્યારે જે ચાલી રહી છે એ બધી યંત્ર વિદ્યા છે. આ કાળની બધા બધા જાત જાતના યંત્રો સાધનો એવા ઉત્પન્ન થાય
માણસ મંગળ સુધી પહોંચી શકે, ચંદ્ર સુધી પહોંચી શકે, કલાકોમાં કલાકો કઈ ના કઈ જઈ શકે. જાત જાતનું દરેકમાં યંત્ર વિજ્ઞાન, એટલે બધી ટેકનોલોજી, એટલી બધી ટેકનોલોજી કે માણસની કલ્પનાની બહાર આવે. આ એક જાતનું વિજ્ઞાન છે બધું. એ કાળના સમયની અંદર આ ડેવલપ થાય, અને એટલું ડેવલપ થાય, એટલું બધું ડેવલપ થાય, અને પછી એ ડેવલપ થતાં થતાં બહુ જ વધી જાય, એનાથી જ વિનાશ થાય બધાનો પાછો. યંત્ર વિજ્ઞાન પછી પાછો એવો કાળ આવે મંત્ર વિજ્ઞાન. બીજું છે મંત્ર વિજ્ઞાન. આ યંત્ર વિજ્ઞાન નો યુગ ચાલે છે, ટેકનોલોજી યુગ છે. પછી બીજું આવે મંત્ર વિજ્ઞાન, માનસિક શક્તિઓ મંત્ર વિદ્યાથી એ એટલી બધી ટોપ ઉપર જાય કે બધા કામ કરી શકે મંત્રથી. મંત્રથી પાણીમાં તરી શકે, એના ઉપર તરીને જઈ શકે, ઉડી શકે. તો રાવણ હતો એ મંત્ર વિદ્યા, મંત્ર વિદ્યા હતી એ બધા સમયમાં મંત્ર વિદ્યા. એટલે દ્વાપર યુગમાં, ત્રેતા યુગમાં મંત્ર વિદ્યા. હવે મંત્ર વિદ્યા એનો યુગ આવે ને ત્યારે જ હોય, પછી વિનાશ થઈ જાય. પછી પેલું યંત્ર આવે, આપણે ઘણી વાર જોતા હોય પેલા ચોરસ દોરે, ત્રિકોણ દોરે, એની અંદર પછી છે ને આંકડા લખેલા હોય, એ બધા તંત્ર છે, તાંત્રિક છે. જેમ આપણે આ ફોન છે, સાધન છે, યંત્ર, એવું પેલું તંત્ર છે. એ કયા કારણ હોય એને તંત્ર કહેવાય. અને એ જુદા જુદા દેવ દેવીઓના એવા તંત્ર હોય, એને સાધ્ય કરવા પડે, સિદ્ધ કરવા પડે. એ પણ આ યુગમાં રહે ના, આ યુગમાં કસ, આ તો આ યુગ તો ટેકનોલોજી. હા, એ કયા યુગમાં? યંત્ર યુગ. એટલે જેમાં તંત્ર વાપણ સતયુગમાં બધા, વાપણ સતયુગમાં. ઓકે. અને મંત્ર યો એટલે ભગવાન સાધ્યા હોય, એટલે વાપણ વાપણ દ્વાપર યુગમાં ખરું. સતયુગમાં યંત્ર યુગ, મંત્ર, પછી દ્વાપર માં તંત્ર, અને આ કળિયુગ ની અંદર આવે ત્યારે યંત્ર. એટલે પેલા તંત્ર બધા એને સિદ્ધ કરે એ લોકો, અને પછી એ તંત્ર તમારી પાસે મૂકો ને તમે એને જે કહો એ કરે. પછી આપણા આ લોકો જે જ્યોતિષ બધા વિજ્ઞાન છે આ બધા. એટલે અન ભારત ની અંદર એટલી બધી વિદ્યાઓ હતી કે વાત ના પૂછો. પણ અત્યારના આપણે આજના જમાનામાં પેલા કોણ કે છે, મુસલમાનોમાં જીન, જીન કે ના જીન, પેલા મહારાજ નું નામ હોય છે. આપણે જે જૈનોમાં પેલા અમુક અમુક મુનિઓ હોય, એ લોકો આવી બધી વિદ્યા સાધવી હોય એ લોકોએ, અને એ લોકો કશું એવી વિદ્યા કે સારી વિદ્યા કરી શકે. ખાલી એનો ધંધો ચાલતો હોય તમને ભૂખે આવું. વિદ્યા, આ વિદ્યાને સિદ્ધ કરવી તો બહુ સાધના કરવી પડે. કે વિદ્યાઓ એમાં આવી નથી, ને એ બધી વિદ્યાઓના નિયમો હોય છે. કયા કરવું ચાલે એ બધી વિદ્યાઓના આપી શકાય, બધી વિદ્યાઓના નિયમ હોય. પહેલામાં પહેલું એ સિદ્ધ ક્યારે થાય, તો કે એ વિદ્યા તમે બીજાના હિત માટે વાપરો ત્યારે જ સિદ્ધ થાય. તમારી શ્રદ્ધા હોય ત્યાં સુધી જ અસર થાય. ના ના હાલ ચાલુ છે, કોઈ ના હોય જોઈને આવેલા છે.
તમને જો કર્મ નું વિજ્ઞાન સમજાયું તો પછી કર્મ આવતો હતો એફઆઈ યાર. હા, પેલો પેલા એ વિદ્યા કરી એટલે થયું કે આનું કર્મ નો ઉદય હોય એટલે થાય. ભગવાન કેવા બધા છ ખંડ ના અધિપતિ એની એક ઈચ્છાથી ખંડ આખો ઊંચો નીચો કરી નાખે એટલી બધી શક્તિ વાળા હોય તો એ લોકો એવું ના બોલે કે અમે આમ કરી નાખીએ. અને આ લોકો કશું છે નહીં તો બોલાવા બોલ કરે છે અમે આમ ને અમે આમ ને અમે આમ કરી શકીએ કશું ના કરી શકીએ. એ તો પેલાના કર્મ નો હિસાબ એવો ઉભો થાય તો પેલો ભેગો થાય છે બસ કશું છે નહીં. તમે તો માતાઓ આવતી જતી જોયેલી છે એટલે પેલા ઢૂંઢતા હોય ઢૂંઢતા હોય એમાં આમ દાણા નાખે સાચા છે. સમય પૂરતું જ નીકળે મારો સમય બદલાય તમે બોલો એનાથી ઊંધું થાય નહીં તો પછી તમે જ ભગવાન ના થઈ જાઓ. ડોક્ટર એક હોય 500 બીજા ડોક્ટર ની પાછળ એનર્જી લાગતા હોય કશું કરે નહીં ને આપણા લોકો ને શું છે આવું બધું મારું કઈ કર નાખશે મારું કઈ કશું નહીં કરે નહીં રૂપિયા લઈ ગયા સદા તો મેં વિધે જેવું છે જ નહીં છે મેરી વિદ્યા પણ એની સાધનારા લોકો બહુ ઓછા હોય એની સાધના કરવી બહુ એક્ઝેક્ટ સાધનારા ના હોય એમ કે આ કાર બનાવો વિદ્યા છે વિદ્યાઓ બધી બહુ આ એકલી વિદ્યા નથી બહુ વિદ્યાઓ છે. તમે વિચાર કરો આખો સોફો તમારો ઊંચો કરી આવે એવી વિદ્યાઓ છે અને સાધનાર માણસો કરી રાખતા હોય છે એવું તો આપણે જોઈએ છે તો જાદુગરો બધું કરતા હોય છે સાધના કરવી તો બહુ હિન્દુસ્તાન